નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 4 માં બેંકિંગ અને નાણાકીય નીતિની અંદર છેલ્લો મુદ્દો મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક પ્રભેદ આવે પછી ગુણાત્મક સાધનો, જે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો છે એના પછીના ગુણાત્મક. આ ગુણાત્મક સાધનો છે એ આખા અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડતા નથી. જે ક્ષેત્રને જરૂર હોય તે ક્ષેત્રની અંદર જ આ સાધનો કામ કરે છે. આ સાધનો તમને 3 માર્ક્સની અંદર બોર્ડની અંદર પૂછાય છે. આપણે આની અંદર 4 ગુણાત્મક સાધનો છે, એમાં પહેલું છે સલામતીની જરૂરિયાત. હવે સલામતી એટલે જે વેપારી બેંકો છે એ ગ્રાહકોને ધિરાણ આપે છે, હવે એમના કોઈ ધિરાણ આપે નહીં, એના માટે અમુક મિલકતો છે એ આપણે ત્યાં રાખવી પડે છે, પછી જ આપણને ધિરાણ મળે. શું કામે આપણે મિલકત રાખવી પડે? તો કે ગમે ત્યારે ધિરાણદાર જો ધિરાણ પરત ન કરે ત્યારે જે વેપારી બેંકો છે તે શું કરશે કે જે એને મિલકત ત્યાં રાખેલી છે એ મિલકતમાંથી પોતાના ધિરાણની રકમ છે એ વસૂલ કરી લેશે. એટલે આ રીતના સલામતી કે બાંધણી પેટે છે એ કોઈ પણ મિલકત છે એ બેંકની અંદર રાખવી પડે છે, ત્યાર પછી જ બેંક એને ધિરાણ આપે છે. જો ધિરાણ લેનાર વ્યક્તિ પાસે તેની કોઈ મિલકત જાહેર કે ઘરેણા, થાપણ, કાર, જમીન, કોઈ પણ પ્રકારની મિલકત હોય એની રૂપે મૂકવી પડે છે, તેના બદલામાં બેંક છે એ આપણને ધિરાણ આપે છે. હવે આ જે ધિરાણની છે દરેક વર્ગ માટે ઓછા હતા પ્રમાણમાં બાંધણી હોય, જેમ કે ગરીબ ખેડૂત છે તો એને થોડી બાંધણી રાખવી પડે છે, જે શ્રીમંત વ્યક્તિ છે કાર કે ઘર બનાવવા માટે એને ધિરાણની જરૂરિયાત છે, કોઈને ફેક્ટરી સ્થાપવા માટે ધિરાણની જરૂરિયાત છે, તો આવા વર્ગો પાસે બાંધણી એટલે વધારે મિલકત લખાવે છે. એટલે દરેક વર્ગ પાસેથી આરબીઆઈ છે ઓછા હોતા પ્રમાણમાં ધિરાણની જે આ બાંધણી લખાવે છે એ ઓછા હોતા પ્રમાણમાં હોય છે. ત્યાર પછી છે માર્જિનની જરૂરિયાત. માર્જિન એટલે જે અમુક ટકા લોન, ધારો કે મેં 10 લાખની લોન માંગી છે બેંક પાસેથી, હું માંગુ એટલી મને આપી દે, ને એના માટે અમુક ટકા આજે નક્કી જ કરેલું હોય કેટલા ટકા જ મળે. ધારો કે મિલકત મેં 10 લાખ કરતાં વધારે મિલકત ત્યાં થાપણ તરીકે મૂકેલી છે, એટલે કે બાંધણી તરીકે લખાવેલી છે, છતાં મારી મિલકત ભલે 2 કરોડની હોય પણ જે આરબીઆઈ નક્કી કરેલા દર છે એટલા જ ટકા મને ધિરાણ મળશે, એનાથી વધારે ધિરાણ મળશે નહીં. એટલે બતાવેલી મિલકત અમુકના અમુક જ ટકા આપણને ધિરાણ મળે છે, અથવા તમે જે લોન માંગેલી છે એના અમુક જ ટકા તમને ધિરાણ મળશે, તમારે જેટલું ધિરાણ જોઈએ છે એટલું મળી શકે નહીં. એટલે આમ આરબીઆઈ છે દરેક વર્ગ માટે આવા માર્જિન અલગ અલગ રાખેલા છે, ખેડૂતો માટે અલગ, ધનવાન લોકો માટે અલગ, આ રીતના માર્જિનના દર પણ અલગ અલગ છે. અને જેવો ત્રીજો મુદ્દો છે ધિરાણની ટોચ મર્યાદા, એટલે કે વધુમાં વધુ કેટલું ધિરાણ આપવું એ દર કોણ નક્કી કરે છે? તો કે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે દરેક વર્ગ માટે કેટલું ધિરાણ આપવું એ આરબીઆઈ નક્કી કરે છે, એની ટોચ મર્યાદા નક્કી કરે. અને ચોથો મુદ્દો છે ભેદભાવ મુક્ત અથવા તો ભેદપારખું વ્યાજના દર. હવે ભેદપારખું એટલે જે ખેડૂતો છે એની પાસેથી વ્યાજ દર ઓછો હોય જે જમીન ઉપર ધિરાણ મળે છે તેમાં, પણ જે શ્રીમંત લોકો છે ફેક્ટરી બનાવવા માટે કે કાર કે ઘર બનાવવા માટે જે ધિરાણ લે છે એના ઉપરનો વ્યાજ દર કેવો હોય છે? ઊંચો હોય છે. એટલે દરેક વર્ગ માટે અલગ અલગ વ્યાજના દર ધિરાણ ઉપર હોય છે, તો એને કેવો દર કહેવાય? ભેદપારખું અથવા તો ભેદભાવયુક્ત વ્યાજનો દર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય છે, એટલે તમારે આમાં જાજું લખવાનું હોતું નથી. આ ઉપરાંત આપણે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વિશે અભ્યાસ કર્યો, તો એનો તફાવત પણ તમારે લખવાનો છે, કારણ કે આ તફાવત તમને 5 માર્ક્સની અંદર પૂછાય છે. જો આખા ચેપ્ટરની અંદર કોઈને ક્યાંય પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે, અને તમારા બુકની અંદર વ્યવસ્થિત બધું ઉતારી અને તૈયારી કરી લેજો. આભાર.